જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરો, તૂટેલા રસ્તાઓ, ગંદકીના ઢગલા અને રખડતા ઢોરનો ત્રાસ. ભુજ શહેરમાં સમસ્યાઓનો રાફડો ફાટ્યો છે. ધોધમાર થયેલા વરસાદ બાદ શહેરના સારા વિસ્તારો પણ હવે ગામડાથી પણ બદતર હાલતમાં મુકાઈ ચૂક્યા છે. નગરપાલિકામાં મેઇન તો ગંદકી, ગટર અને રખડતા ઢોરની મેઇન સમસ્યા છે. હાલતા ચાલતા ગટર ઉભરાય, આ ભૂવા પડવા ને રોડ રસ્તા, જે બહુ મોટી સમસ્યા. નગરપાલિકા કાઉન્સિલને ઘણી વખત કમ્પ્લેન કરી છે, નગરપાલિકામાં કમ્પ્લેન કરી, હજી કોઈ નિરાકરણ આવ્યું નથી. નગરપાલિકાના સત્તાધીશો લોકોની રજૂઆતો સાંભળતા નથી અને જ્યારે સાંભળે છે ત્યારે જવાબદારીનો ટોપલો બીજાના માથે ઢોળી દેવાનો જવાબ તૈયાર હોય છે. કોન્ટ્રાક્ટરને વારંવાર આ બાબતની તાકીદ કરેલ છે, ફરીથી એમને તાકીદ કરશું અને કદાચ એમાં એ ઉણો ઉતરશે તો કાયદાકીય રીતે એમની સામે જે પગલાં લેવાના થશે એ અમે લેશું. ગટરની સમસ્યા તો કોન્ટ્રાક્ટર જવાબદાર, રસ્તાની સમસ્યા તો કોન્ટ્રાક્ટર જવાબદાર, તો નગરપાલિકાની જવાબદારી શું છે? માત્ર જવાબદારી ઢોળી દેવાની? પ્રજાના સવાલો છતાં રાજકીય પક્ષો પણ માત્ર આક્ષેપો કરીને જ ફરજ નિભાવ્યાનો સંતોષ માને છે. આજે ભુજ નગરપાલિકામાં સત્તાધીશોની અણઆવડત અને બેદરકારીથી આજે ભુજની પ્રજા ગટરના પાણીથી ત્રાહિમામ થઈ ચૂકી છે. દેસરસર તળાવની જે હાલત હતી એ જ તળાવ હમીસર તળાવની થઈ રહી છે. ઉમેદનગરમાંથી પાણી આખું બધું ગટરનું હમીસર તળાવમાં જાય છે. કોઈ એવી એક જગ્યા બાકી નથી રહી કે જ્યાંથી ગટર બહાર ના નીકળતી હોય. ક્યાંક કોઈક ગટર લાઇન તૂટી ગઈ હશે, ક્યાંક કોઈક ગટર લાઇન બેસી ગઈ હશે, તો એ ગટર લાઇનને રિપેર કરવા માટે પરમદાડે અમે જિલ્લાની અંદર નગરપાલિકાના તંત્રને, નગરપાલિકાના ચૂંટાયેલા લોકોને બોલાવી અને કડક ભાષામાં આ તાત્કાલિક કામ કરવા માટે સૂચના પણ આપેલી છે અને ભારતીય જનતા પાર્ટી લોકોની સાથે છે. રાજકીય આક્ષેપબાજીનો કોઈ અંત નથી, પરંતુ ભુજની પ્રજા આ વિવાદ નહીં, સમસ્યાઓને દૂર કરી રાહતનો શ્વાસ લેવા ઈચ્છે છે. જય દવે, TV9 કચ્છ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.